ઓફ વડોદરા। वडोदरा शहर में एक स्कूल वन ड्राइवर द्वारा 3.5 वर्षनी बाळकी साथे शारीरिक अड़पला करवामां आवता आ अंगे पुलिस फरियाद नोंधाई छे। स्कूल वन ड्राइवर द्वारा एक 3.5 वर्षनी मासूम बाळकी पर शारीरिक दुष्कर्म करवामां आव्यो हतो। त्यारबाद बाळकीए आ वात तेनी मम्मी ने करता बाळकीना माता पिताए जेपी रोड पोलीस स्टेशन खाते स्कूल वन ड्राइवर सिद्दीक राठौर पर दुष्कर्मनो गुनो दाखल कर्यो छे। ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા માટે તો, અને અમારા વિસ્તારમાં જેપી પોલીસ સ્ટેશનના એરિયામાં જે ઘટના ઘટી છે, 3.5 વર્ષની નાનકડી કુમડી વય ધરાવતી બાળકી એની સાથે જે ઘટના ઘટી છે, વેનની અંદર એની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું છે। સ્કૂલેથી ઘરે જતા ટાઈમમાં, અને નાની બાળકી ખૂબ જ અત્યારે એનું માનસિક પરિસ્થિતિ પણ ખરાબ છે કે જે એની પર જે ઘટના ઘટી છે એની કોઈ કલ્પના જ કરી શકાય એવું નથી। અને જેથી કરીને અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, અને એ વિધર્મી યુવક છે, વેન ચાલક, જેની ઉપર આપણા મા બાપ હોય, મતલબ કે આ 3 વર્ષની બાળકીના મા બાપે એ વેન ચાલક ઉપર ભરોસો કરી દીધો કે આ વેન ચાલક એને લાવે છે, લઈ જાય છે। ખબર નહીં શું આ લોકોના મગજમાં આટલા કીડા સળવડતા હોય છે કે જેથી કરીને આટલી નાની માસૂમ બાળકી ઉપર એણે સતત 2 દિવસ સુધી વાનમાં રેપ કર્યો છે, અને બાળકીને પીખી નાખી છે, એવું સમજો ને। એટલે મને તો બહુ જ દુઃખ થયું છે કે આ સંસ્કાર નગરીની અંદર આવી ઘટનાઓ ઘટે એ અમારા માટે દુઃખજનક છે। જેવી અમને જાણ થઈ તરત અમે જેપી પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, અને પીઆઈને કડક શબ્દોમાં અમે કહ્યું છે કે જે કંઈ પોક્સો કે વગેરે જે કોઈ કલમ લાગતી હોય અને કડકમાં કડક સજા થાય અને દીકરીને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે। અને જોઈએ હવે શું થાય છે। અને મારી પેરેન્ટ્સ જે લોકો વેનમાં બાળકોને સ્કૂલે મોકલે છે એ લોકોને અમારી અપીલ છે કે આંખો બંધ કરીને તમારા ઘરે વેનમાં જે બાળકને લેવા આવે છે એની ઉપર ભરોસો કરવાનું બંધ કરી દો, અને ગમે ત્યારે આપણી સાથે કોઈ પણ ઘટના ઘટી શકે છે એટલે એલર્ટ રહેવું જોઈએ। માતાઓને ખાસ મારી વિનંતી છે કે તમારા ઘરે તમારી બાળકીને કે બાળકને લેવા આવતો કોઈ પણ ધર્મનો એ હોય, વ્યક્તિ કોણ છે નહીં, સવાલ એની માનસિકતાનો છે કે જ્યારે સ્કૂલમાં સંસ્કારનું સિંચન કરવાનું હોય ત્યાં જતી બાળકીની ઉપર આ રીતની કૃત્ય એને કરવા માટે એણે 100 વખત વિચાર કરવો જોઈએ। જેથી કરીને અમે સમાજના લોકોને પણ કહીએ છીએ કે ભરોસો ના કરો, ભરોસો કરતાં પહેલાં વિચાર કરો, આપણી દીકરીઓનું રક્ષણ આપણે કરવું જ પડે। પર ભરોસો કરી દેતા હોય છે એ ના કરવો જોઈએ કે ક્રોસ ચેકિંગ હંમેશા આપણા ઘરે જે કોઈ લોકો કામ કરવા માટે આવતા હોય છે એનું ક્રોસ ચેકિંગ કરવાનું આપણે રાખવું જ જોઈએ, અને સંશય રાખવો જોઈએ, શંકા કરવી જોઈએ, અને એથી કરીને ક્રોસ પ્રશ્નો પૂછવા જોઈએ, તો એને એમ થશે કે ભાઈ આ લોકો જાગૃત છે, જાગૃત નાગરિક છે, હું કંઈ પણ કરીશ તો મને સજા મળશે। અને અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને એવું કહેવાનું છે, અમે એમને કહ્યું પણ છે કે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી થાય અને આ દીકરીને ન્યાય મળે, અને સમાજની અંદર દાખલો બેસવો જોઈએ કે આવા કૃત્યો, વડોદરા શહેર સંસ્કારી નગરી છે, અહીંયા આ ચલાવી લેવાય નહીં।